અને આપ બોલો છો. આપણે થોડીક વાર પછી આપણા સ્પર્ધામાં જે લોકો જોડાયા છે એમનો સમય જળવાઈ જાય એ ખાસ કાળજી લઈએ, ત્યારબાદ પછી વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. કિંજલબેન શાહ, પછી આપણી પાસે નામ છે મનીષાબેન મહેતાનું. મનીષાજી આપ હાજર છો? મનીષા મહેતા પ્લીઝ આપ હો તો પ્લીઝ આપનો, યા મનીષાબેન અનમ્યુટ કરો આપનો માઇક્રોફોન. હું આપને સ્પોટલાઇટ કરી રહ્યો છું, આપ આપને વિષય જણાવીને પ્રસ્તુતિ શરૂ કરી શકો. નમસ્તે, જય હિરેન્દ્ર સર, સંભળાય છે? બિલકુલ સંભળાય છે બેન. હા સર, પહેલા તો આપ સૌને ખૂબ અભિનંદન આવી સ્પર્ધાઓના આયોજન માટે અને રક્ષાબંધન પર્વની શુભકામના. જી જી, મારો વિષય છે, મારા મતે જૈન હોવું એટલે શું. જી, મારો વિષય, હવે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. પ્લીઝ શરૂ કરો. જ્યારે બર્નાર્ડ શોને ગાંધીજીના પુત્ર મળ્યા, ગાંધીજીના પુત્ર દેવદાસ મળ્યા અને એમણે બર્નાર્ડ શોને પૂછ્યું કે આપનો જૈન ધર્મ વિશે શું વિચારણા ધરાવો છો, ત્યારે બર્નાર્ડ શોએ કહ્યું કે હવે પછીનો જન્મ જૈન ધર્મમાં થાય એવું હું ઈચ્છું છું. એટલે જ્યારે મહાવીર સ્વામીએ કહ્યું કે કેવલી પન્નતો ધમ્મો લોગતમો, લોકમાં ઉત્તમ આપણો જૈન ધર્મ છે એવું કેવલી ભગવંતો કહી ગયા છે, અને એ આવા જયારે કોઈ વિદેશી વિદ્વાનો જયારે કહે છે ત્યારે એ શબ્દ સિદ્ધ થાય છે, અને આપણે એ ધર્મના રિપ્રેઝેન્ટેટિવ છીએ, આપણે આપણી જાતને જૈન કહેવડાવીએ છીએ. એટલે કે આપણે તો ગર્ભથી જ જૈન ધર્મ લઈને આવ્યા છીએ, આપણે આવું કોઈ નિયાણું બાંધવાની જરૂર જ નથી કે હું જૈન ધર્મી થઉં આવતા જન્મમાં. પણ એ જૈન ધર્મને આપણી અંદર સિદ્ધ કેવી રીતે કરવો, આપણે જૈન હોવાનું માત્ર એક ટાઇટલ લઈને આવી ગયા એટલે જૈન નથી બની જતા, જૈન ધર્મ આપણી અંદર ઉતારવો પડશે. એ જૈન ધર્મને ઉતારવા માટે મારા મતે જૈન હોવું એટલે શું. તો મારું મંતવ્ય એવું કહે છે સાહેબ કે જૈન હોવું એટલે સૌથી સિમ્પલ સિદ્ધાંત છે કે સદાચારી હોવું. આપણા દરેક આચારમાં સાદાઈ હોય, આપણે કર્મથી ડરતા હોઈએ. આપણે એક એક જૈન ધર્મના સિદ્ધાંતોને સરળતાથી આપણી અંદર ઉતારતા હોઈએ ત્યારે જ આપણે જૈની બની શકીશું. અને આ જૈન ધર્મ માટે સદાચાર અને દુરાચાર એ બે વચ્ચેની જે પતલી રેખા છે તેને ખાસ સમજવી પડશે, નહીં તો દુરાચારની ગર્તા તો એટલી ભયંકર છે, અને તેમાં પણ આ વર્તમાન સમયમાં, વર્તમાન સમયમાં સાચા જૈન બની રહેવું ખરેખર અઘરું પડી ગયું છે. કારણ કે જેટલા પ્રશ્નો છે એટલા જ પ્રલોભનો છે. આ પ્રલોભનો આપણને ગમે તેવી ચીકણી કર્મની વર્ગણાઓ વળગાડી દેશે આપણે જાણતા નથી, માટે સતત સજાગ રહેવું એટલે જૈન હોવું. ક્યાંય પણ ક્યાંય અભિપ્રાય આપતા માટે આપણી સજાગતા હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ ને આપણે જયારે આપણી અંદર મૂલવીએ છીએ ત્યારે આપણી સજાગતા રહેશે કે આ કર્મ કરવા જતા મારી સાથે શું બનશે, મારો આત્મા શું કરશે. હું ભગવાનથી વિરુદ્ધ તો કંઈક નથી કરી લેતી ને, ભગવાનના વચનોથી વિરુદ્ધ મારાથી જીવાઈ જશે, બોલાઈ જશે, તે સતત સજાગતા રહેવી જોઈશે. આ પછીનું આવે છે, મારા મતે આવે છે પ્રામાણિકતા. જૈન ધર્મીએ પ્રમાણિક રહેવું પડશે. પ્રમાણિકતા ક્યાં ક્યાં હોવી ઘટે? પ્રમાણિકતા લક્ષ્મી કમાવામાં હોય, પ્રમાણિકતા તમારા શબ્દોમાં હોય, પ્રમાણિકતા તમારા આચાર વિચારમાં હોય. પ્રમાણિક હોવું એટલે સરકારી સંપત્તિનો દુરુપયોગ ના કરવો, પ્રમાણિક હોવું એટલે સરકારી સહાયને ખોટી રીતે ના લેવી. પ્રમાણિકતા દરેક ડગલે ને પગલે હશે તો આપણે બહુ જ હળવા ફૂલ રહી શકીશું. ત્યારબાદનો જે પછીનો મારો પોઈન્ટ આવે છે તે એ છે કે માણસ ઉત્ક્રાંતિવાદ આપણને વિજ્ઞાને આપ્યો કે વાંદરામાંથી આપણે માણસ થયા અને હજારો ભવ ગયા, હજારો યુગ ના વર્ષો ગયા ત્યારે વાંદરામાંથી માણસ બની શકે, એ ઉત્ક્રાંતિવાદ હતો. પણ મારો જૈન ધર્મ કહે છે કે જો તું જૈન થઈ અને તું ધર્મ ચૂક્યો અને તને કર્મની વર્ગણાઓ લાગી, ક્યાંક તે ભૂલ કરી, તો આપણો કર્મવાદ એ થિયરી કહી દે છે કે તને માણસ માંથી વાંદરો થઈ જતા જરાય પણ સમય નહીં લાગે. એ સતત સજાગતા જો મનમાં રહેશે કે આ કર્મ મને આ રીતે હેરાન કરી નાખશે ત્યારે હું સાચો ધર્મ જૈન અપનાવેલો ગણાશે મારી અંદર, અને જૈન થઈશ ત્યારે તો હું, જ્યારે મારી અંદર જૈનત્વ પ્રગટ થશે કે જૈન હોવું એ પ્રગટ થઈ જશે, ત્યારે એ મુઠ્ઠી ઊંચેરો માણસ હું જ્યારે ટોળામાં પણ વર્તાઈ આવીશ કે આ મન વચન અને કર્મથી મૃદુ છે, આ માણસની ઓરા એટલી બધી દિવ્ય છે કે આની નજીક હોવાથી શાંતિ મળે છે, શાતા મળે છે, તો નક્કી આ જૈન ધર્મી છે. એ અંદર, એ જ્યારે આપણે અંદરથી કહેવાય અને બહાર આવશે ત્યારે એ સાચો જૈન ધર્મી કહેવાશે.
બીજો પોઈન્ટ મને ક્યારેક લાગે છે કે જૈન ધર્મી હોવું અને જૈન હોવામાં ડિસિપ્લિન બહુ મોટી વસ્તુ છે. કે આપણે ધર્મ તો બધા જ કરીએ છીએ, પણ ધર્મને લગતી ક્રિયાઓ કરવામાં ક્યાંક ક્યાંક વિવેક અને વિનય ચૂકી જવાય છે, અને એ ચૂકાય છે ત્યારે એની તકલીફ બધાને પડે છે, એ ન પડવી જોઈએ. એ માટે જૈન ધર્મમાં સાદી અને સરળ ક્રિયાઓ જ્યારે પણ આપણે કરો છો ત્યારે શા માટે સાધુ સાધવી જોઈએ એવું કહેવું પડે છે? ચાલો વ્યાખ્યાને એમના અમૃત જેવા વચનો અટકાવી અને કહેવું પડે છે કે ભાઈઓ શાંતિ રાખો, બહેનો શાંતિ રાખો, તમે આગળ આવીને બેસો, તમે આ કરો, તમે તે કરો, તમે અવાજ ના કરો. દેરાસરમાં બોર્ડ મૂકવા પડે છે કે શાંતિ જાળવો અને અન્યને ડિસ્ટર્બ ના થાય તેવી રીતે તમે ક્રિયાઓ કરો. અને એ વખતે જો આપણી અંદર જ ડિસિપ્લિન આવી જશે ત્યારે આપણે સાચા જૈન થઈશું. અને મારા મતે જૈન હોવું તે અઘરું નથી, ખાલી ગાંધીજીના વાંદરાના 3 સિદ્ધાંતો આપણે અપનાવી લઈશું ને તો પણ મારા મતે જૈનત્વ આપણી અંદર પ્રગટી જશે. ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં અને ખરાબ સાંભળવું નહીં. સમ્યકત્વ આ રીતે પણ અપનાવી શકાય છે કે જે સત્ય છે તે જ આપણું છે, અસત્ય છે તે આપણું નથી. અને જો પૂર્ણ વીરતિ ના લઈ શકો તો દેશ વીરતિથી સમજણ પૂર્વકનું જીવન જીવવાથી મારી દ્રષ્ટિએ જૈન ધર્મી સાચા થઈ શકાશે. જય જીનેન્દ્ર, આભાર. ખુબ સરસ મનીષાબેન, બહુ સરસ, બહુ સરસ, ખુબ સરસ પ્રસ્તુતિ કરી. આપ કૃપયા અમારી સાથે રહેજો આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી. થેન્ક યુ વેરી મચ. આપણે મનીષાબેનને સાંભળ્યા અને મનીષાબેન શાહ બાદ મનીષાબેન મહેતા બાદ આપણી યાદીમાં નામ છે નેત્રા શાહ ફ્રોમ સુરત. નેત્રાજી, આર યુ ધેર? યસ, પ્લીઝ આપ અનમ્યુટ કરજો. નમસ્કાર, જય જીનેન્દ્ર. આપનો અવાજ પણ આવી ગયો છે. આપ આપનો વિષય જણાવજો અને પ્રસ્તુતિ શરૂ કરજો. પ્રણામ, હું ડોક્ટર નેત્રા શાહ આજે તમારી સમક્ષ એક અદ્ભુત વિષય ઉપર મારી પ્રસ્તુતિ કરીશ. અને આ વિષય છે જૈન ધર્મના સિદ્ધાંતોમાં જગતનું કલ્યાણ છુપાયેલું છે. હાર્વી મેક જણાવે છે કે જો તમારે 10 દિવસ આનંદસભર વિતાવવા હોય તો તમે અનાજ વાવો, જો તમારે 10 વર્ષ આનંદસભર વિતાવવા હોય તો તમે વૃક્ષો વાવો, અને જો તમારે 100 વર્ષ આનંદમાં વિતાવવા હોય તો તમે સજ્જન માનવીઓ ઉભા કરો. હવે સવાલ એ છે કે આવું થશે કેવી રીતે? અને આ સવાલનો જવાબ છે જૈન ધર્મના અલૌકિક સિદ્ધાંતો. આ સિદ્ધાંતોની વાત કરીએ તો આ સિદ્ધાંતો એટલે કે કર્મવાદ, અહિંસા, અપરિગ્રહ, આચાર્ય, જીવદયા, ક્ષમા, તપસ્યા વગેરે વિશે વાત કરવા જઈએ તો આ સિદ્ધાંતો માત્ર આપણા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે લાભદાયી છે. અને આ સિદ્ધાંતોથી આપણા આત્માનું કલ્યાણ તો નિશંકપણે થવાનું જ છે. સૌથી પહેલા વાત કરીએ અહિંસાથી. તો નાનામાં નાની કીડીથી લઈ અને સૂક્ષ્મ જીવાણુઓની પણ હિંસા જાણતા કે અજાણતા ન થાય તે માટે જૈન ધર્મના સાધુ સાધ્વી ભગવંતો અને ઇવન નાના બાળકોમાં પણ જે જાગૃતતા જોવા મળે છે તે જોવી કદાચ બીજે ક્યાંય જોવા મળવી એ દુર્લભ છે. જો આ અહિંસાનો સિદ્ધાંત જગતમાં અનુસરવામાં આવે તો તે જગતના જીવોને કેટલા મોટા પાપોમાંથી બચાવી શકે છે તે વિચારવું પણ અકલ્પનીય છે. જો જગતના દરેક જીવો અહિંસાનો સિદ્ધાંત અનુસરવા લાગે તો કતલખાનાઓ બંધ, પશુઓના તે દયામણા પોકારો પણ બંધ, અને અલ્ટિમેટલી જગતના દરેક જીવોમાં નોન ક્રુઆલિટી અને કરુણાની ભાવનાનો ઉદ્ભવ થવો. શું આ અદ્ભુત નથી? સેકન્ડ થોટ, કર્મવાદની વાત કરીએ તો તમે એવું તો સાંભળ્યું જ હશે કે જેવું કરો તેવું ભરો. હવે કર્મવાદની આ સિમ્પલ થિયરી સમજે બધા જ છે પણ અનુસરવામાં કદાચ બધા જ કાચા પડે છે. જ્યારે તમે તમારી સાથે બનતા બનાવો માટે બીજા લોકોને દોષી ગણવાનું બંધ કરી અને કર્મવાદના સિમ્પલ લોજિકને સ્વીકારી લો કે મારી સાથે જે પણ થયું છે તે મારા પૂર્વના કર્મોનું પરિણામ છે, તો શું તમે બીજાને દોષી ઠરાવવાની આંતરિક દોડની પીડામાંથી મુક્ત નહીં થઈ જાઓ? અને અલ્ટિમેટલી પીસ ઓફ માઇન્ડ, અપરિગ્રહ અને અચૌર્ય જેવા અદ્ભુત સિદ્ધાંતો વાળો આ જૈન ધર્મ જ્યારે પ્રત્યેક વ્યક્તિને એમ જણાવે છે કે જરૂરથી વધારે ન લેવું, લાલચ ન કરવી, લાલચ કરીને બીજા વ્યક્તિની વસ્તુને પોતાની ન ગણવી કે ચોરી ન કરવી નો સંદેશ આપે છે,
ત્યારે જો આ સિદ્ધાંતોને જગતવ્યાપી બનાવવામાં આવે તો વિશ્વયુદ્ધના જે ડંકા આપણે માથે વાગી રહ્યા છે તે શું બંધ નહીં થઈ જાય અને પર્યાવરણને થતું નુકસાન પણ એકંદરે ઘટી જશે. હવે ક્ષમા અને તપસ્યા વિશે વાત કરું તો જ્યારે આ સિદ્ધાંતો જીન શાસનને જીન વાણીના માધ્યમથી મળ્યા હશે ત્યારે કેવી અદ્ભુત પળનું સર્જન થયું હશે. ક્ષમા માંગીને વીર બનનારા અને ક્ષમા આપીને મહાવીર બનનારા જીન શાસનના વિરલાઓ જ્યારે મનથી વચનથી અને કાયાથી પોતાનાથી થયેલા દુર્વ્યવહાર માટે બીજાની સાથે ક્ષમા માંગે છે ત્યારે તે પોતાના આત્મા પર ચોટેલા અનંતા અનંતા ભાવોના કષાયોને કષાયોથી મુક્ત થાય છે. જ્યારે જગતના જીવો આ ક્ષમાના સિદ્ધાંતને અનુસરવા લાગે, જો બે મિનિટ પણ પોતાનું માન કશાય સાઈડ ઉપર મૂકી અને બીજા વ્યક્તિને સોરી કહી દે તો વિશ્વ શાંતિનું સ્વપ્ન એ રિયાલિટી થઈ શકે છે. સેકન્ડ વાત કરીએ તપસ્યાની, તો હવે તો સાયન્સ પણ સ્વીકારે છે ધેટ ફાસ્ટિંગ કેન ઇન્ક્રીઝ યોર ઇમ્યુનિટી, અને આ વાત જૈન ધર્મમાં આદેશ્વર પ્રભુના સમયથી ચાલતી આવે છે. કેટલાય મહાન મુનિઓએ તપસ્યાના માધ્યમથી પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. અને હવે જો વર્લ્ડ લેવલ પર તપસ્યાનું મહત્વ સમજવા જઈએ તો આજે વર્લ્ડમાં અનહેલ્ધી ડાયટિંગ હેબિટ્સના લીધે જે લોંગ ટર્મ્સની બીમારીઓ લોકોના શરીરમાં ઘર કરી રહી છે તેને દૂર કરવા માટે હવે ડોક્ટર્સ પણ બોઇલ્ડ ફૂડ ખાવાનું કહે છે. તો શું આપણું આંબિલ એ લોજિકલી અને સાયન્ટિફિકલી પ્રૂવન એ બેસ્ટ ડાયટ નથી? રાત્રિ ભોજનની વાત કરીએ તો રાત્રિ ભોજનથી નરકની વેદના સહેવી પડે છે. હવે નરકની વેદના તો આવતા ભાવમાં, પરંતુ આ ભાવમાં જે શારીરિક પીડા થઈ રહી છે તેનું શું? હવે સાયન્ટિસ્ટ પણ કહે છે કે આફ્ટર સનસેટ ઇટિંગથી તમારા શરીરમાં પાચક રસો મંદ પડે છે અને આ પાચક રસોના મંદ પડવાના લીધે પ્રોપર પાચન થતું નથી અને અલ્ટિમેટલી ઓબેસિટી, એન્ઝાયટી, માલ ન્યુટ્રિશન જેવા ખબર નહીં કેટલા કેટલા મોટા મોટા ડિસીઝીસ શરીરમાં ઘર કરી જાય છે. અને આ બધાનું એક જ નિવારણ એટલે તપસ્યા. હવે હું મારા વક્તવ્યને અહીં જ પૂરું કરીશ. જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી વિક્રમ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર નેત્રા, ખૂબ સરસ પ્રસ્તુતિ. સરસ સરસ ફાઇન. તો આપણે સાંભળ્યા ડોક્ટર નેત્રા શાહને, આપ સુરતથી આપણી સાથે જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ડોક્ટર નેત્રા ફોર વન્ડરફુલ પ્રેઝન્ટેશન. ડોક્ટર નેત્રાબેન, પછી હવે પૂજા હરખાની ફ્રોમ સુરત. પૂજાજી આપ અમારી સાથે હો તો યસ. પૂજાજી પ્લીઝ અનમ્યુટ કરજો આપનો માઇક્રોફોન. ડન, પ્રગટ થજો. સર પ્રણામ. પ્રણામ, આપનો અવાજ આવી ગયો છે. આપ આપનો વિષય જણાવો અને પ્રસ્તુતિ કરો. પંચ પરમેશ્ઠીને મારા નમસ્કાર હોજો. આપ સૌને મારા પ્રણામ. આજનો મારો વિષય છે જૈન ધર્મના સિદ્ધાંતોમાં જ જગતનું કલ્યાણ છુપાયેલું છે. સૌપ્રથમ તો મારે આપ સૌને પ્રશ્ન કરવો છે કે જૈન ધર્મના સિદ્ધાંતો બ્રેક રૂપ લાગે કે બંધન રૂપ? જૈન ધર્મ મળ્યું તેનો અફસોસ છે કે આનંદ? આ બંને પ્રશ્નોના જવાબ તમે આપણી જ પોતાની જાતને ટૂંક જ સમયમાં આપી દઈશ. તો અત્યારે હવે વિશ્વમાં, આખા જ વિશ્વમાં કેટલી બધી સમસ્યાઓ જોવા મળે છે. આતંકવાદ, યુદ્ધ જેવી વૈશ્વિક સમસ્યાઓ હોય, રાજકીય, આર્થિક, સામાજિક, ધંધાકીય કોઈ પણ સમસ્યાઓ હોય, ઘરે ઘર કેટલા બધા ટેન્શનની સમસ્યાઓ જોવા મળતી હોય, તો આ બધી જ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એ જૈન ધર્મના સિદ્ધાંતોમાં રહેલું. પરમાત્મા મહાવીર દેવી મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો આપ્યા છે, અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ. અહિંસા એટલે કે કોઈ પણ જીવની મન, વચન કે કાયાથી પણ હિંસા ન કરવી. અનેકાંતવાદ એટલે કે કોઈ પણ વાતને એકાંતે પકડી ન રાખવી, હઠ ન કરવી, જીદ ન કરવી. અપરિગ્રહ એટલે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો સંગ્રહ ન કરવો, એ પણ આ શક્તિભાવ સાથે સંગ્રહ ન કરવો, પરંતુ સંતોષ રાખવો. જો આ ત્રણેય સિદ્ધાંતોને ફોલો કરવામાં આવે ને તો જીવનની કેટલી બધી સમસ્યાઓ ચૂટકીઓમાં હલ થઈ જાય છે અને મનને શાંતિ મળે છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ, અને કહેવાય ને કે શરીરે સુખી તે સુખી સર્વવાદે. અહિંસાની વાત કરું તો અહિંસા પરમો ધર્મ.
અહિંસાના એ એક જ સિદ્ધાંતને જો આખું વિશ્વ અપનાવી લે ને તો જૈન ધર્મ એ વિશ્વ ધર્મ બનવાની પાત્રતા ધરાવે છે. કોઈ પણ જીવની મનથી પણ હિંસા ના કરવી, એટલે કે વિચારોથી પણ કોઈ પણ જીવને હણવાના, મારવાના, કાપવાના એવા કોઈ પણ વિચાર પણ ન કરવા, એવું આપણને પરમાત્મા જણાવે છે વચનથી. એટલે કે પરમાત્મા એટલું નાની નાની વાતનું ધ્યાન રાખે છે કે કાપી નાખો, હણી નાખો, શાકને સમારવું, સુધારવું એવા શબ્દ વાપરવું આપણને શીખવાડે છે. કાપવા, હણવા જેવા શબ્દનો પ્રયોગ પણ કરવાની ના પાડે છે. કોઈને પણ વચનથી પણ કોઈને દિલને ઠેસ પહોંચે, કોઈનું દિલ ના દુભાય એનું ધ્યાન રાખવાનું આપણને પરમાત્મા શીખવાડે છે. અને હવે કાયાથી તો અત્યારે દિવસે ને દિવસે કતલે આમ થતી જોવા મળે છે, પશુઓની હિંસા કેટલી બધી થતી જોવા મળે છે. અને એ પશુઓની બદ્દુઆ હાય આપણને ગમે ત્યારે લાગવાની જ છે. જે પણ આ માંસાહાર કરે છે એ જીવોને લાગવાની જ છે. એટલે આપણને મન વચન કે કાયાથી પણ હિંસા ન કરવી એવું પરમાત્મા જણાવે છે. અત્યારે દરેક જીવોને સુખી થવું છે, પરંતુ બીજા જીવોને દુઃખી કરીને આપણે સુખી કઈ રીતે થઈ શકવાના? એટલે જ પરમાત્મા કહે છે કે જો આપણે પોતે સુખી થવું હોય તો બીજા જીવોને પણ સુખ જ આપવું જોઈએ. અને એક પ્રશ્ન બધાને થતો હોય કે જૈનો સૌથી વધુ સુખી કેમ જોવા મળે છે? તો આ પ્રશ્નનો જો કોઈ એકમાત્ર જવાબ હોય ને તો તે છે અહિંસા, જીવ દયા, કરુણા. અત્યારે જે પાંજરા પોળ બધું જોવા મળે છે એના જ કારણે જૈનો સૌથી વધુ સુખી જોવા મળે છે. હવે બીજી વાત છે અનેકાંતવાદ. હવે કોઈ પણ ટોપિક કે કોઈ પણ વિષય ઉપર વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિના એ વસ્તુ ઉપર, વિષય ઉપર અલગ અલગ દ્રષ્ટિકોણ, અલગ અલગ વિચારો જોવા મળે. દરેકના વિચારો અલગ અલગ હોય અને કોઈને કોઈ અપેક્ષા એ સાચા પણ હોય. અનેકાંતવાદ કહે છે કે દરેકના વિચારોને સાંભળતા શીખો, સમજતા શીખો. ઘણી બધી વખત સાચી વસ્તુ હોય તે પણ સંઘર્ષ પેદા કરનારી હોય, એટલે કે સત્ય વાત હોય પણ એનાથી સંઘર્ષો પેદા થતા હોય, ઝઘડો થતો હોય. તો અનેકાંતવાદ કહે છે કે જો સત્ય વાત પણ સંઘર્ષ પેદા કરનારી હોય તો તેને જતી કરતા શીખો, તેની ઉપેક્ષા કરો. એટલે કે હંમેશા આપણે કોઈ પણ વાતને પકડી ન રાખવી જોઈએ, હઠ ન કરવી જોઈએ, જીદ ન કરવી જોઈએ. કારણ કે સંકલેશથી આપણી ચિત્તની પ્રસન્નતા, સમાધિ, શાંતિ બધું જ હણાઈ જાય છે, બધું જ ખોરવાઈ જાય છે. એટલે પરમાત્માનો આ સિદ્ધાંત પણ જગતના સર્વ જીવોને સુખી કરનારો જ છે, કલ્યાણ કરનારો જ છે. હવે ત્રીજી વાત, અપરિગ્રહ. એટલે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. હા, આપણે પોતાની જરૂરિયાતો માટે અમુક અમુક વસ્તુને જોઈએ, જરૂરિયાત હોય તો વસાવી જોઈએ, પરંતુ તે વસ્તુ ઉપર અથવા તો કોઈ વ્યક્તિ ઉપર આશક્ત ન થવું જોઈએ. હંમેશા જે મળ્યું છે એમાં સંતોષ રાખીને તેને અપનાવતા શીખવી જોઈએ. આશક્તિના ભાવથી જ ક્રોધ, લોભ, માન, માયા જેવા બધા કષાયો ઉત્પન્ન થાય છે અને તેનાથી આપણું શરીર બગડે છે, મન બગડે છે. એટલે આશક્તિનો ભાવ પણ ન રાખવો જોઈએ. આમ આચાર્ય અહિંસાવાદી, પછી વિચારે અનેકાંતવાદી અને વ્યવહારે અપરિગ્રહી બનવું જોઈએ. અને આ ઉપરાંત પણ કર્મવાદનો સિદ્ધાંત એકદમ અપનાવી લેવો જોઈએ, તો જ જગતના સર્વ જીવોનું કલ્યાણ થશે. એટલે કે જેવું વાવશો તેવું લાવશો, જેવું કરશો તેવું ભરશો, તે અપનાવી લેશો. પોતાની જાતને જ દોષ આપવાનો, કોઈ પણ વસ્તુ દુઃખી કરનારી હોય તો બીજા કોઈ જીવને નિમિત્ત માત્ર જ ગણવાના, એનાથી જ આપણે સુખી થઈ શકશું. અને આ બધી વાતોનું ધ્યાન રાખશું તો પોતાનું અને જગતના જીવોનું કલ્યાણ અવશ્યથી થશે જ. જીનાના વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. પૂજાબેન, બહુ સુંદર પ્રસ્તુતિ, સરસ, ફાઇન ફાઇન પૂજાબેન, થેન્ક યુ. જય સત્તાંતોમાં સમાયું છે જગતનું કલ્યાણ. આ વિષય પર આપણને સરસ મજાના વક્તવ્યો ડી ગ્રુપના પાર્ટિસિપન્ટ્સ તરફથી મળી રહ્યા છે. એમાં પૂજાબેન હરખાણીએ પણ ખૂબ સરસ પ્રસ્તુતિ કરી. ખૂબ ખૂબ અભિનંદન પૂજાબેન. આપણી યાદીમાં આગળ વધીશું અને હવે રામીબેન ઝાલા ભરૂચથી આપણી સાથે સંકળાયા છે. રામીબેન, આપનો માઇક્રોફોન ઓન કરજો, પ્રગટ થજો. આપનો ફોન જે સીધો છે તેને બદલે શક્ય હોય તો એને આડો કરજો કે જેથી આપને, યસ, ધેટ ઇઝ વન્ડરફુલ. હાજી, આપ એને સેટ કરો, અમારે આપનું સીલિંગ અને પંખાને બદલે અમે આપને જોઈ શકીએ એવી રીતે, જો પુસ્તક વગેરેનો આધાર લઈને એવું કરી શકાતું હોય તો પ્લીઝ ડુ ધેટ. કારણ કે તમે જે બોલો છો તે હવે પછી હજારો લોકો સુધી પહોંચવાનું છે. કૃપયા એ વાતનો ખ્યાલ રાખીને આપની પ્રસ્તુતિ કરજો.
જોબેન હરખાણી સુરત ના હતા ને હા જી દેખાય છે સર જી રમીબેન આપ અમને દેખાઈ પણ રહ્યા છો સંભળાઈ પણ રહ્યા છો ખૂબ ખૂબ શુભકામના આપનો વિષય કહો અને શરૂઆત કરો જી હા નમસ્કાર જલારામી ડી નેત્રમજી આપ સર્વને હાર્દિક અભિવાદન દયા ભાવ દિલમાં રાખજો દયા ભાવ દિલમાં રાખજો અને કરુણાનો સાગર તમે વહાવજો દયા ભાવ દિલમાં રાખજો અને કરુણાનો સાગર તમે વહાવજો દુશ્મનને પણ માફ કરી દેજો દુશ્મનને પણ માફ કરી દેજો તમે સાચા જૈન થઈને રહેજો તમે સાચા જૈન થઈને રહેજો જે હા આજનો મારો વિષય છે મારા મતે જૈન હોવું એટલે મારા મતે જૈન હોવું એટલે એક પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે જૈન શબ્દની અંદર ઉપર બે માત્રા આવે છે અને એ બે માત્રાનો અર્થ થાય છે જૈન છે એ જે સાચા જૈન છે એ બે વસ્તુનો ત્યાગ કરે છે એક તો રાત્રિ ભોજન અને એક તો પંદમૂળ આપણું વિજ્ઞાન કહે છે આપણું મનોવિજ્ઞાન કહે છે કે માણસ ક્યારેય પણ કોઈ પણ કાર્ય કોઈ પણ કારણ વગર કરતું નથી આના વિશે વધારે સંશોધન કરતા જાણવા મળ્યું શા માટે રાત્રિ ભોજન નો ત્યાગ શા માટે કંદમૂળ નો ત્યાગ અને આ જાણતા એટલો ખ્યાલ આવ્યો કે આ બધા પાછળ એનું તાત્પર્ય છે અહિંસા અહિંસા પરમો ધર્મ કહેવાય છે કે કંદમૂળની અંદર જીવ હોય છે ને એ જીવને ન મરવા દેવા માટે જીવની હિંસા ન થાય એ માટે કંદમૂળનો ત્યાગ કરવામાં આવે છે રાત્રે પણ જમવાનો ત્યાગ એટલા માટે જ કરવામાં આવે છે કે નાના નાના જીવજંતુઓનો નાશ ન થઈ શકે આ રીતે આ બંનેનો જે તાત્પર્ય છે એ મેઇન તાત્પર્ય અહિંસા છે તો મારા માટે મારા મતે જૈન હોવું એટલે સંપૂર્ણ અહિંસા અહિંસા નો સામાન્ય અર્થ તો હિંસા ન કરવી કોઈને હાથથી ન મારવું કોઈને કાપવું નહીં આ થાય છે પરંતુ મહાવીર સ્વામી કહે છે કે અહિંસા અને સત્ય છે સૌથી મોટા તપ છે સૌથી મોટા વ્રત છે આ બંને તપ આ બંને વ્રત મન સાથે સંકળાયેલા છે અને માટે જ મારા મતે જૈન હોવું એટલે મનથી પણ કોઈનું અહિત ન વિચારવું મનમાં પણ કોઈને ગાળ ન બોલવી મનમાં પણ કોઈને ખરાબ શબ્દ ન બોલવો એને કટુ વાણી ના કહેવી અને ન તો પછી એને કર્મથી હાથ તો ક્યારેય નહીં ઉપાડવો અને હાથ તો ક્યારેય નહીં ઉપાડવો પણ મનથી જ એને કોઈ પણ પ્રકારનું અહિત થાય એવું વિચારવું પણ નહીં કે એનું કોઈ શ્રાપ પણ આપવો નહીં આ રીતે અહિંસા મતલબ સંપૂર્ણ અહિંસા આ સાથે બીજું એક કહીશ કે મારા માટે જૈન હોવું એટલે સંપૂર્ણ સંયમ પૂર્વકનું જીવન જ્યારે માણસ સંયમ રાખે છે સંયમ ઘણી બધી જગ્યાએ આવે છે ફક્ત બ્રહ્મચર્યની જ વાત નથી સંયમ ઘણી બધી જગ્યાએ આવે છે બોલવા ઉપર સંયમ આવે છે ખાવા ઉપર સંયમ આવે છે વાણી ઉપર સંયમ આવે છે વર્તન ઉપર સંયમ આવે છે કહેવાય છે કે જ્યારે આપણે આપણી જાત પર સંયમ રાખીએ છીએ ત્યારે આપણે ઘણા બધા પાપોથી દૂર થઈ જતા હોઈએ છીએ કારણ કે આપણો મેઇન પાપનો જે મુખ્ય દ્વાર છે એ તો સંયમ વગરનું જીવન છે આપણા જીભના ચટાકા માટે આપણે ઘણા બધા જીવોની હત્યા ઘણી વખત કરી દેતા હોય છે જ્યારે મહાવીર સ્વામીએ કહ્યું છે કે સ્વાર્થ માટે ક્યારેય પણ કોઈ જીવની હત્યા પણ ન કરવી જોઈએ કે કોઈ જીવને દુઃખ ન પહોંચવું જોઈએ તો આપણે આપણા સ્વાર્થ માટે વેપારમાં પણ ક્યારેય અનીતિ ન કરવી જોઈએ સંપૂર્ણ નીતિપૂર્વકનું જીવન એટલે મારા માટે જૈન હોવું અંતે મારા માટે જૈન હોવું એટલે કોઈ ગમે તેવું વર્તન આપણી સાથે ભલે કરે પરંતુ કર્મમાં વિશ્વાસ કે એ ખરાબ કર્મ છે કરે છે તો એનું ફળ એને મળશે જ પરંતુ હું મારી વાણીને બગાડીને મારા વર્તનને બગાડીને મારી જાતે અને વિશ્વ સાથે શા માટે ખરાબ કર્મ બાંધું કારણ કે મારી સાથે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે દગો થઈ રહ્યો છે કોઈ મને દુઃખ દઈ રહ્યું છે કોઈ મને ગાળો બોલી રહ્યું છે વગર વાંકે કોઈ મને કંઈ કહી રહ્યું છે કારણ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ છે આ ફળ હું રાજી ખુશીથી ભોગી લઈશ પણ હું એને સામેથી ગાળો બોલીને એનું સામેથી અહિત વિચારીને ક્યારેય પણ હું એને
નમીબેન બહુ જ સુંદર પ્રસ્તુતિ. ફાઇન, બહુ સરસ નમીબેન. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ સરસ નેત્રંગથી આપ અમારી સાથે જોડાયા અને મારે મન જૈન હોવું એટલે એ વિષય પર પૂર્ણ સ્પષ્ટતાથી અને પૂર્ણ નિર્ભયતાથી તમે તમારા વિચારો તમારા પોતાના શબ્દોમાં પ્રસ્તુત કર્યા. ખૂબ ખૂબ અભિનંદન રામીબેન. આપ શિક્ષિકા છો અને મને ગર્વ છે એ વાતનો કે વર્ગમાં પણ આપ આ જૈનિઝમને લેશો અને તેને પરિણામે આપણી આવનારી પેઢી પર એની ખૂબ સારી અસર થશે. ખૂબ સરસ. તો આપણે રામીબેન ઝાલાને સાંભળ્યા, તેઓ આપણી સાથે નેત્રંગ ભરૂચના વિસ્તારથી જોડાયા. ગ્રામ્ય વિસ્તારના શિક્ષિકા સતત આપણી પ્રવૃત્તિઓમાં આપણી સાથે જોડાતા રહે છે અને અનેકવિધ રીતે તૈયારી કરતા હોય છે. મિસ્ટર સંજય બોસમિયા આપણા હવે પછીના પાર્ટિસિપન્ટ છે. સંજયજી, અનમ્યુટ કરો માઇક્રોફોન, આપ પ્રગટ થાઓ સ્ક્રીન પર અને આપનો વિષય જણાવીને આપની પ્રસ્તુતિની શરૂઆત કરો. નમસ્કાર સર. નમસ્કાર સર. મારો વિષય છે જૈન ધર્મના સિદ્ધાંતોમાં જગતનું કલ્યાણ છુપાયેલું છે. હું મારા વક્તવ્યની શરૂઆત બે લાઈનોથી કરીશ. આત્મા દુખી હૈ, સુખ શાંતિ ખો ચુકી હૈ, પર દૃષ્ટિ આકે માટે કી હૈ. આ બે વાક્યો જ આપણને ઘણું બધું સમજાય. ધર્મમાં વિવિધ પ્રકારના સિદ્ધાંતો જોવા મળે છે. મુખ્યત્વે વાત કરીએ તો કર્મવાદ, ક્ષમા, અપરિગ્રહ, તપસ્યા, ધાર્મિક અનુષ્ઠાન, સાત્વિક ભક્તિ, પરમાત્મા ભક્તિ, અહિંસા, જીવદયા, અનેકાંતવાદ, શાતવાદ, સપ્તભંગી ન્યાય, આવી ઘણી બધી બાબતો પર, ઘણા સિદ્ધાંતો પર જૈન ધર્મમાં ચર્ચા થઈ છે. આગળના કેટલાક સ્પર્ધક મિત્રો આ વિષય પર વાત કરી ચૂક્યા છે. ફરી રજૂઆત હું એ જ બાબતો પર કરીશ. જૈન ધર્મમાં કર્મવાદને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઈશ્વરની સરખામણીમાં કર્મને પ્રાધાન્ય આપે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એને અનુરૂપ આપણને પરિણામ મળે છે. એટલે જો કર્મને ધ્યાનમાં રાખવામાં આવે, કર્મવાદને સમજવામાં આવે, તો વ્યક્તિ સારું અને ખરાબ શું છે એ ખૂબ વિચારીને કરશે. એ જે કઈ કર્મ કરશે એ સારું છે, યોગ્ય છે કે અયોગ્ય એ વિચારશે. અયોગ્ય હશે તો એ કર્મ કરતા એ અટકશે. અને આ જ વસ્તુ આપણા માટે ખૂબ મહત્વની બને છે કે જ્યારે ખોટા કર્મો થતા જ અટકે તો જગતમાં જે કઈ પણ ઘટનાઓ બની રહી છે એ ધીમે ધીમે ઘટતી જશે. તો કર્મ ને અધીન પરિણામો પ્રાપ્ત થતા હોય એ આપણને જૈન ધર્મ શીખવે છે. બીજો એક અગત્યનો સિદ્ધાંત જે જૈન ધર્મમાં આપણને જોવા મળે એ છે ક્ષમા. જૈન ધર્મગુરુઓ મહારાજ સાહેબો પાસેથી આપણે જાણીએ છીએ કે જે ક્ષમા માંગે છે એ વીર છે, પણ જે ક્ષમા આપે છે એ મહાવીર છે. અને પર્યુષણના દિવસોમાં જ્યારે આઠમો દિવસ સંવત્સરીનો દિવસ, જ્યારે પ્રતિક્રમણ બાદ આ જૈન દરેક વ્યક્તિઓની ક્ષમા માંગે છે. આપણે મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ કે મન, કર્મ, વચન કે શરીરથી કોઈ પણ નાનામાં નાની વ્યક્તિને કે નાનામાં નાના જીવનું જો આપણાથી અહિત થયું હોય તો આપણે એની ક્ષમા માંગીએ છીએ. તો મિત્રો, આપણે સમજી શકીએ કે ક્ષમા ખૂબ મોટું એક દાન છે. આપણે કહી શકીએ કે ક્ષમા આપવાથી આપણે બીજા કરતા મોટા થઈ જઈએ છીએ એવું નથી, પણ જ્યારે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે કોઈક બાબતે ખટરાગ થાય અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્ષમા કરી દે છે તો દુશ્મનાવટ ત્યાં જ પૂરી થઈ જાય છે. આજે સમગ્ર વિશ્વમાં જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ, અંદરો અંદરના ઝઘડાઓ, આ ઝઘડાઓનો ઉકેલ એક અને માત્ર એક જૈન ધર્મના ક્ષમાના સિદ્ધાંત પર રહેલો છે. ત્રીજી બાબત મેં કહી અપરિગ્રહ. અપરિગ્રહ મતલબ કે કોઈ પણ વસ્તુઓનો જરૂરિયાત કરતા વધુ સંગ્રહ ન કરવો. એટલે સંગ્રહ નથી કરવો એનો અર્થ એવો છે કે આપણે વસ્તુઓનો ત્યાગ કરવો. જૈન ધર્મ નાનપણથી જૈન કુટુંબમાં બાળકોને શીખવવામાં આવે છે
કે જરૂરિયાત જેટલી વસ્તુઓનો ઉપયોગ કરો, બાકીની વસ્તુઓનો ત્યાગ કરો. વ્યક્તિ પાસે પોતાની જે પૂંજી છે, પોતાની જે સંપત્તિ છે, એ અતિરેક જે છે એનો, એને એ કોઈ સારા કાર્યમાં વાપરે, એ ગરીબો માટે વાપરે, ધર્મશાળાઓ બનાવે, હોસ્પિટલ્સ બનાવે, જીવદયામાં વાપરે, એટલે બિનજરૂરી વધારાની જે વસ્તુઓ છે એનો ત્યાગ કરવો. જૈન ધર્મ આપણને સૌથી શ્રેષ્ઠ વસ્તુ આ શીખવાડે છે, અપરિગ્રહની, ત્યાગની. બીજી વાત છે તપસ્યા. તપસ્યાને અહીંયા હું ફાસ્ટ એટલે કે ઉપવાસના સંદર્ભમાં સમજીશ. આગળના પણ જે વક્તવ્યો રજૂ થયા જેમાં વાત આવી કે સાયન્ટિફિકલી આજે ફાસ્ટિંગ ઉપવાસ કરવો એ ખૂબ સારી બાબત છે, અને જૈન ધર્મ આપણને એ પણ શીખવાડે છે. બીજી વસ્તુ ધાર્મિક અનુષ્ઠાન. ધાર્મિક અનુષ્ઠાન સમગ્ર વર્ષ દરમિયાન જે ધાર્મિક કાર્યક્રમો થાય છે, જેમાં સમાજ એકત્ર થાય છે, ધાર્મિક અનુષ્ઠાન એ સામાજિક એકત્રીકરણમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ વ્યક્તિ એકલતા અનુભવતું હોય, તણાવગ્રસ્ત હોય, અને પોતાના જ સમાજના લોકો સાથે જ્યારે ભેગું થાય ત્યારે થોડું રાહત અનુભવે છે, પોતાની જે કઈ પણ બાબતો છે, જેની મૂંઝવણો છે, એનું નિરાકરણ એને સમાજ આપે છે, જે ધાર્મિક અનુષ્ઠાનનો સિદ્ધાંત આપણને સમજાવે છે. સધાર્મિક ભક્તિ. સધાર્મિક ભક્તિ, સધાર્મિક શબ્દ પોતાના જ ધર્મના ભાઈ બહેનો જે છે એને મદદરૂપ થવું. અહીંયા મદદ શબ્દ નથી પણ ભક્તિ, આપણે એની ભક્તિ કરવાની છે. મદદ શબ્દ એટલા માટે નથી કે જેથી મદદ કરનારને અહંભાવ ન આવે અને સ્વીકારનારને દીનભાવ ન આવે, એટલા માટે અહીં ભક્તિ શબ્દનો પ્રયોગ થયો છે. તો સાધાર્મિક ભક્તિ એ જૈન ધર્મનું સિદ્ધાંત આપણને શીખવાડે છે કે બીજાને મદદરૂપ થાવ, બીજાના દુઃખમાં ભાગીદાર બનો, બીજાની સેવા કરો. ત્યારબાદ અહિંસા. અહિંસા પરમો ધર્મ, જે જૈન ધર્મનું સૌથી શ્રેષ્ઠ વાક્ય છે કે નાનામાં નાના જીવની પણ હત્યા ન થાય એનું ધ્યાન રાખવું. અહિંસા પરમો ધર્મ. અને બીજી વાત છે જીવદયાની. જીવદયા આજે સૌથી મોટા પ્રમાણમાં જીવદયા પર કામ કરી રહ્યું છે જૈન ધર્મના ખૂબ અગત્યનો સિદ્ધાંત કે જીવદયા. કોઈ પણ પ્રાણીની હત્યા ન થાય, દરેક પ્રાણીઓને સમાન દ્રષ્ટિએ જોવામાં આવે, દરેક પ્રાણીઓને એટલો જ જીવવાનો અધિકાર છે જેટલો આપણને છે. જૈન ધર્મ આપણને જીવદયા શીખવાડે છે. એ અનેકાંતવાદ, શાતવાદ, તે ઉપરાંત અચોર્ય. સમય ક્યારનો પૂરો થયો છે, પ્લીઝ કન્ક્લુડ કરજો. જય જીનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ સંજયજી. સંજયજી, આપ પણ શિક્ષક છો, આચાર્ય પણ છો, અને આપની પાસેથી હંમેશા ઉમ્મીદ રહે છે કે આપ જૈન ધર્મના જે સિદ્ધાંતોની વાત કરી અને આપને એ વાતની ખાતરી છે કે એના દ્વારા જગત કલ્યાણ થઈ શકે એમ છે, એ આપના કર્મમાં પણ ઉતરે એવી આપને શુભકામના, કે જેથી હવે પછીની પેઢી જેને આપ તૈયાર કરી રહ્યા છો શાળાઓમાં, તેમાં એ ખૂબ ખૂબ જગતના માટે ઉપકારક નીવડશે. થેન્ક યુ વેરી મચ સંજયભાઈ બસમિયા ફોર પાર્ટિસિપેટિંગ એન્ડ શેરિંગ યોર વ્યૂઝ. થેન્ક્સ અ લોટ. આપણે શ્રી સંજય બોસમિયાજીને સાંભળ્યા, તેઓ સુરતથી આપણી સાથે જોડાયા હતા, અને હવે રાજકોટના ડોક્ટર સરોજ દીપક કટારિયા. ડોક્ટર સરોજ, અગર આપ હો તો પ્લીઝ અમારું ધ્યાન આકર્ષિત કરજો. ડોક્ટર સરોજ ફ્રોમ રાજકોટ, લાગે છે સરોજબેન આપણી સાથે નથી. અને શીતલ પારેખ એ આપણી યાદીમાં આપણી પાસેનું છેલ્લું નામ છે, શીતલ પારેખ. મને લાગે છે કે આપણી પાસેના જે પાર્ટિસિપન્ટ્સ છે તે યાદી અહીં પૂરી થાય છે. ફાઇનલી ફરી એક વખત એક જાહેર કે ગ્રુપ એ, બી, સી કે ડીમાં હજી સુધી એક વખત નામ જાહેર થયું હોય અને પાર્ટિસિપેટ ન કરી શક્યા હોય, તે સમયે હાજર ન હોય એવા હોય તો પ્લીઝ અમારું ધ્યાન દોરજો, નહીતર આ સ્પર્ધાને આપણે અત્યારે અહીં વિરામ આપીશું અને નિર્ણાયકો એમને નિર્ણયની પ્રક્રિયા દરમિયાનમાં ભદ્રેશભાઈ શાહને વિનંતી કરીશું કે ભદ્રેશભાઈ